આજે આપણે અમદાવાદથી 16 કિલોમીટર દૂર સંસ્કૃતિ ધર્મ અને ઇતિહાસને ખંગોળવા આવી પહોંચ્યા છે એ અતિ પ્રાચીન નગરનું નામ છે ધ માઉન્ટેન સિટી. હર હર ભોલે નમઃ શિવાય. અરવલ્લીની ગિરિમાળામાં એક ટૂંકમાં એક ગુફામાં એમ તો અહીંયા હજારો લાખો ગુફાઓ જોવા મળે છે. દરેક પથ્થર નીચે કોઈ ને કોઈ ઇતિહાસ છુપાયેલો છે. ઇતિહાસના કોઈ ને કોઈ પાત્રોની તપોભૂમિ રહી ચૂકી છે. હજુ સુધી કેટલીક વાતો છે જે ઉજાગર થઈ શકી નથી, પરંતુ આજે તમે જે ગુફાની અંદર પ્રવેશ કરી રહ્યા છો ત્યાં મને ખરેખર ઝરણાનો અવાજ સંભળાઈ રહ્યો છે. આ સ્થાનનું નામ એવું છે ઝરણેશ્વર મહાદેવ. તો હવે આપણને ખબર પડશે કે આ ઝરણાનો ધીમો ધીમો અવાજ સંભળાઈ રહ્યો છે, એના પરથી ખબર પડે છે કે આનું નામ ઝરણેશ્વર મહાદેવ. મિત્રો, જેમ કે આપણે જાણીએ છીએ કે દરેક શિવાલયના મુખદ્વારમાં એટલે કે એના ગર્ભગૃહ પહેલા આપણે જેના દર્શન કરીએ છીએ એ છે નંદી મહારાજ. ગર્ભગૃહથી પહેલા જેના દર્શન કરાવું છું એ છે આ છે નંદી મહારાજ. ઝરણેશ્વર મહાદેવના ચરણોમાં અને એના સાનિધ્યમાં આપણે પહોંચી ચૂક્યા છીએ. અહીં આ ઝરણેશ્વર મહાદેવને ઝરણેશ્વર એટલા માટે કહેવામાં આવે છે કે કુદરતી રીતે જળ આ ડુંગરમાંથી વહેતું જળ અને આ ડુંગરમાંથી જળતું જળ એના ચરણે કે ચરણ પખારી રહ્યું હોય અહીંયા મહાદેવ સ્વયં બિરાજમાન છે. આ સ્વયંભૂ શિવ જળ છે જે શિવલિંગના પગ પખાડી રહ્યું હોય એવું લાગે છે. તો આવો આપણે આ ઝરણા સાથે આપણે પણ અભિષેક કરી ધર્મ અને વિજ્ઞાનના સમન્વયની વાત કરીએ છીએ. આપણે વિજ્ઞાન એ છે કે વિસ્મય સાથે આપણને જ્ઞાન આપી રહ્યું છે. ધર્મ એ વિજ્ઞાનનો સુભગ સમન્વય છે અને એટલા માટે જ આપણે ફક્ત ધર્મની માટે નહીં અને ફક્ત વિજ્ઞાન માટે નહીં, પરંતુ આ બંનેના સુભગ સમન્વય એવા ઝરણેશ્વર મહાદેવના દર્શને આવ્યા છીએ. આ અવિરત વહેતું ઝરણું આટલા ઉષ્ણ ઇડરિયા ગઢના તાપમાન વચ્ચે પણ આપણને શાતાનો અનુભવ કરાવી રહ્યું છે. તો આ સાથે અહીં વિરાજમાન શિવ અને સ્વયંભૂ રીતે એમના ચરણ પખારી રહેલું આ ઝરણું આપણને ધર્મ સાથે જોડી રહ્યું છે. એટલા માટે જ લોકો અહીંયા દર્શને આવે છે, એટલા માટે જ અમે તમને આ ઝરણેશ્વર મહાદેવની મુલાકાતે લાવ્યા છીએ અને એટલા માટે જ લોકો અહીં આવી અને આ ઝરણાનું મીઠું પાણી પી અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે અને શાતાનો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. નવા જ સ્થળની મુલાકાત સાથે ત્યાં સુધી
હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. કેટલાક અણજાણા તથ્યો સાથે અને એક નવીન સ્થળની મુલાકાતે, પરંતુ એ પહેલા અમારા વિડીયોને લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. નમસ્તે.